રૂપાલાના વિવાદિત નિવેદનનો વિવાદ હવે વધુ વકર્યો છે અમદાવાદમાં રાજપૂત અગ્રણીઓની બેઠક યોજાય બોપલ ઘુમાં રાજપૂત સમાજના અગ્રણીઓની આ બેઠક રૂપાલાનું નિવેદન માફી યોગ્ય નહીં તેવું ક્ષત્રિય અગ્રણીઓનું કહેવું છે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી કેન્દ્રીય મંત્રી પરશોતમ રૂપાલાને લઈને ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે વિવાદ સતત વકરતો જઈ રહ્યો છે ત્યારે વધુ એક બેઠક રાજપૂત સમાજની આજે બોપલ ખાતે મળી હતી જે પ્રકારે ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે છેલ્લા ઘણા સમયથી આપની માંગો છે ત્યારે આગામી સ્ટેપ આપનું શું હશે પરશોતમ રૂપાલાજીએ જે સ્ટેટમેન્ટ આપ્યું છે કે બેટી વ્યવહાર ને બધું થાતો તો અમારે જે તદ્દન અમારી સંસ્કૃતિને વિરુદ્ધ બોલ્યા છે અને એ અમને જરા પણ સહન કરી ના શકીએ રૂપાલાજીની ટિકિટનો અમે કહીએ કે ટિકિટ આપો નહીં એને કઈ બી જગ્યાએ લડે નહીં એક જ નિર્ણય છે અમારો કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે રાજકોટથી નહીં પણ અન્ય જગ્યાએ પણ એમની ટિકિટ આપવામાં ન આવે રજૂઆત તો એટલી જ છે કે પુરુષોત્તમ ભાઈ રૂપાલા અમારે ન જોઈ ન જોઈ ન જોઈ કેમ કે ગંદુ પોલિટિક્સ રમવામાં એ કદાચ અધિપતિ છે એટલે ગંદુ પોલિટિક્સ અમારે ન જોઈએ અમારે સમાજને સ્વસ્થ રાખવો છે દેશને સ્વસ્થ રાખવો છે જે સ્વાભિમાનને જે ઠેસ પહોંચી છે ને એનું તો કોઈ કહેવાય કે માફી તો છે જ નહીં આ અત્યારે જે બેડ પોલિટિક્સ જે રૂપાલાભાઈ જે રમે છે એ મને જરી કંઈ ગમ્યું નથી અને અમારા સમાજની જે દીકરી અને મા ઉપર જે એમને વાક્ય આપ્યું છે એ મને તદ્દન તદ્દન એનાથી નફરત થઈ ગઈ છે કેમેરામેન ચેતન પરમાર સાથે દિવ્યાબા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ